નમસ્કાર, જાડા સ્નેહીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ વિજાપુરની. વિજાપુરમાં આવેલી ધી ફોરવર્ડ સ્કૂલની છાત્રાએ તાલુકામાં 90.71% મેળવતા છાત્રોમાં આનંદની લાગણી છવાઈ. જિલ્લામાં જાહેર થયેલા સામાન્ય પ્રવાહ ધોરણ 12ના પરિણામમાં એક ગ્રેડમાં 8 છાત્રોએ સફળતા મેળવી છે, જેમાં વિજાપુર તાલુકાની ધી ફોરવર્ડ હાઈસ્કૂલની વિદ્યાર્થિની રુઈદા બાનુ અબ્દુલ વાહિદ વરા 99.91 PR અને 90.71% સાથે A1 ગ્રેડમાં સ્થાન મેળવીને તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેને લઈને પટની સુન્ની જમાન વમે બાવાહિર વોરા સમાજમાં આનંદની લાગણી જન્મી છે. જ્યારે ધી ફોરવર્ડ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આશ્ચર્ય શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીને પરીક્ષામાં કરેલ મહેનતથી આવેલ ટકાવારીથી ગૌરવ અનુભવ્યું હતું. વિજાપુર તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવતી સાત્રા રુઈદા બાનુએ જણાવ્યું હતું કે પોતે ઘણી ખુશ છે. હાલમાં કૌટુંબિક પરિસ્થિતિ મુજબ ગ્રેજ્યુએશન પૂરું કરવાની ધગસ સાથે UPSC તેમજ GPSCની પણ તૈયારી કરીને એક ઉચ્ચ અધિકારી બની દેશની સેવા કરવાનો વિચાર વ્યક્ત કર્યો હતો, જેના માટે તેના પરિવારના મોભી અને નાનું પાર્લર ધરાવતા તેના પિતા અબ્દુલ વાહિદ વોરાએ જણાવ્યું હતું કે મારી દીકરીને જે રીતે ભણવું હશે તે માટે હું પણ મહેનત કરીશ અને ભણાવવાની કોશિશ કરીશ. તેની માતાએ પણ પોતાની દીકરીના આવેલા ટકાથી ઘણી ખુશી વ્યક્ત કરી વધુ અભ્યાસ કરીને તાલુકાનું અને સમાજનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી. રુઈદા વોરાએ ધોરણ 12 પાસ પછી UPSCના અભ્યાસ માટે તૈયારી માટે જોઈતા વિવિધ પુસ્તકોનું વાંચન શરૂ કર્યું છે, જોકે આશા અમર છે. સૈયદજી બુખારી, જેડેશ વિજાપુર.